गुजरात में वहली चूंटनी ने लेने वीटीवी न्यूज पर सौथी मोटा समाचार 2002 बाद प्रथम वार गुजरात में आवी शके छे वहली चूंटनी। पीएम मोदी और अमित शाह ना प्रवास थी वहली चूंटनी ने लेने चर्चाओं जोर पकड़ी छे। पांच मांथी चार राज्यों में भाजपा ने सफलता मिली छे त्यारे गणित बदलाई शके छे। चार भाजपा जीत थता गुजरात भाजपा नेताओं उत्साह पण वध्यो छे। बे दिवस पहला पीएम मोदी ने अमित शाह की गुजरात सांसदों साथे बैठक थई हती। गुजरात बदलाता राजकीय समीकरणों वच्चे वीटीवी न्यूज की पासे महत्वना समाचार। चूंटणी पंचे पण गुजरात विधानसभा की चूंटणी ने लईने तैयारी शुरू करी छे। भाजपे गया महीना थी ज चूंटणी की तैयारी शुरू करी दीधी छे। विधानसभा की चूंटणी ने लईने महत्वपूर्ण समाचार। वहली चूंटणी गुजरात में आवी शके छे। उल्लेखनीय छे कि जे पांच राज्यों में चूंटणी परिणामों सामे आव्या छे। चार राज्यों में तो भव्य जीत भारतीय जनता पार्टी हासिल करी छे त्यारे भाजप ने सफलता मळता ज गणित बदलाई शके छे। चार राज्यों में भाजपनी जीत थता गुजरात भाजपना नेताओं पण उत्साह वध्यो छे। बे दिवस पहला पीएम मोदी और अमित शाह की गुजरात सांसदों साथ बैठक थई हती। अने आज बैठक थई छे खूब महत्वपूर्ण मानवामां आवी रही छे। गुजरात ना जे बदलाता समीकरणों छे जे राजकीय समीकरणों छे तेनी वच्चे वीटीवी न्यूज नी पासे महत्वना समाचार के चूंटणी पंचे पण गुजरात विधानसभा नी चूंटणी ने लईने तैयारीओ शुरू करी। संवाददाता दीक्षित ठकराळ जोडाई गया छे। दीक्षित, चार राज्यों में भव्य जीतो हासिल करी छे, उत्साह हजु समातो नथी, रेलीओ पण थाय छे, परंतु प्रधानमंत्री नरेंद्र मोदी नो रोड शो, अमित शाह ना पण गुजरात में आटा फेरा, वहली चूंटणी आवी शके छे। भाविका 2002 बाद प्रथम वक्त वहली चूंटणी आवे तेवा संकेतो छे। 2002 मां वहली चूंटणी आवी हती, 7-8 महीना वेलू जे विधानसभा छे तेमाथी सरकार छे तेने राजीनामुं आपी दीधुं हतुं। अने हवे 20 वर्ष बाद एवुं लागी रह्युं छे के पहेली वार गुजरातमां वहेली चूंटणी छे ते आवी रही छे, अने तेवा ज संकेतो छे ते मळी रह्या छे। कारण के पीएम मोदीना यूपी सहितना चार राज्योमां भव्य जीत बाद बीजे दिवसथी ત્રણ રોડ શો ગુજરાતમાં થવા, અમિત શાહ અને પીએમ મોદીના આટાફેરા ગુજરાતમાં વધવા, તેની સાથે જ જે આદિવાસીઓનો વિરોધ હતો તો તાપી લિંક જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવ્યો, અને તે સહિત પણ હજુ પણ આદિવાસી વિસ્તારમાં પીએમ મોદીનો કાર્યક્રમ, સાંસદો સાથે પીએમ મોદી અને અમિત શાહે એક બેઠકો કરી, જેમાં જેપી નડ્ડા પણ હાજર રહ્યા, ગુજરાતના તમામ સાંસદો પણ હાજર રહ્યા, અને આજે જે ફોટો સેશન હતું, વરિષ્ઠ પત્રકારો એવું પણ માને છે કે ઘણી વખત એવું પણ છે કે જે છેલ્લું ચોમાસું સત્ર હોય છે તેમાં તમામ ધારાસભ્યનું ફોટો સેશન થાય છે, પરંતુ તે ફોટો સેશન પણ આજે પતાવી દેવામાં આવ્યું, એટલે કે જે અલગ અલગ સમીકરણો સામે આવી રહ્યા છે। બીજી બાજુ ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે। ચૂંટણી પંચે પણ તમામ લોકોને આદેશ કરી દીધા છે કે તે કાયદાકીય વિધિ છે, કાગળોની વિધિ છે, તે પૂરી કરવામાં આવે। બીજી બાજુ ચૂંટણીમાં સૌથી વધુ કામ છે તે શિક્ષકો કરતા હોય છે, ત્યારે હાલ તમામ શિક્ષકો 10મા અને 12મા પરીક્ષામાં વ્યસ્ત છે, પરંતુ જે જે રીતે પેપર પૂરા થાય તે રીતે પેપર જલ્દીથી તે પેપર ચેક કરી દેવામાં આવે, અને શિક્ષકોને પણ આ કાર્ય આ જે કામગીરી છે તેમાંથી મુક્ત કરવામાં આવે, એટલે તેને ચૂંટણીની કામગીરી સોંપી શકાય, એટલે કે આવા તમામ સમીકરણો। અને બીજી બાજુ જો રાજકીય સમીકરણની વાત કરવામાં આવે તો નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં જોડાવાની હિલચાલ ચાલી રહી છે, તો આ સમીકરણ પણ ભાજપને નડી શકે છે, એટલે કે આ સમીકરણ પણ ભાજપ વિચારે। બીજી બાજુ આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં જે સુરતમાં 27 બેઠક પર કબજો કર્યો, અને હવે પંજાબમાં પણ સરકાર બની ગઈ, અત્યાર સુધી આમ આદમી પાર્ટી પાસે એક જ મુખ્યમંત્રી હતા, હવે બે મુખ્યમંત્રી થઈ ગયા, 3 તારીખે કેજરીવાલ અને ભગવંત માનનો સુરત અમદાવાદમાં રોડ શો પણ છે, તિરંગા યાત્રા પણ છે, એટલે કે આવા પણ રાજકીય કારણો ઘણા બધા છે, એટલે કે હાલ કોઈ રાજકીય મોટું કારણ ન નડે। અને જે ભાજપે એક આંતરિક સર્વે કરાવ્યો છે તે આંતરિક સર્વેમાં હાલ ભાજપની સ્પષ્ટ બહુમતીથી સરકાર પણ બની રહી છે, એટલે કે તમામ સમીકરણો એવું કહી રહ્યા છે કે વહેલી ચૂંટણી આવે। જોકે ટૂંક સમય પહેલા જ રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર અકીલે પણ એવો દાવો કર્યો કે અકીલામાં પણ આવ્યું કે આગામી મે અથવા તો જૂન મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે તે યોજાઈ શકે છે, એટલે કે જે જે સમીકરણો બની રહ્યા છે તે ચાહે રાજકીય હોય કે પછી ચૂંટણી પંચના હોય, આ તમામ સમીકરણો ભાવિકા એવું કહે છે કે ગુજરાતમાં સમય કરતા એટલે કે લગભગ 6 મહિના વહેલી ચૂંટણી આવે, કારણ કે ઊંઝા સહિતની બેઠકો એવી પણ છે કે ત્યાં જો સમયસર ચૂંટણી વહેલી ચૂંટણી ના આવે તો ત્યાં પેટા ચૂંટણી પણ કરી દેવી પડે, 2-3 મહિના પૂરતું પણ ત્યાં કોઈ ધારાસભ્ય થાય, એટલે કે અલગ અલગ સમીકરણો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ હાલ જે તૈયારીઓ થઈ રહી છે તે તૈયારીમાં એવું લાગી રહ્યું છે કે મે અથવા તો જૂનમાં ઇલેક્શન છે તે ગુજરાતમાં આવી શકે છે। બિલકુલ દીક્ષિત, આપ અમારી સાથે જોડાયેલા